તો આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે ચર્ચા કરીશું. તો આ હિન્દુસ્તાન ટાઈમ્સનો અહીંયા એક આર્ટિકલ તમે જોઈ શકો છો. ચાઇના ટુ સપ્લાય 4 એટેક ડ્રોન્સ ટુ પાકિસ્તાન, પ્રોમ્પ્ટ્સ ઇન્ડિયા ટુ રિવાઇવ પ્રીડેટર પ્લાન બી. તો આખી વસ્તુનું મહત્ત્વ શું છે, શું છે આખી વાત, એ બધી આપણે ચર્ચા કરીશું. ચાઇના દ્વારા પાકિસ્તાનને 4 એટેક ડ્રોન આપવાના છે. ચાઇના જે છે એ પાકિસ્તાનને ડ્રોન આપવાનું છે. કેવા ડ્રોન? એવા ડ્રોન કે જેના દ્વારા હુમલો કરી શકાય. અને કેટલા? 4 એટેક ડ્રોન આપવાનું છે. તો ભારત માટે એક રીતે સારી વસ્તુ છે નહીં, કારણ કે પાકિસ્તાન અને ચાઇના આ ડ્રોનનો એટેક કરવા માટે, ભારત ઉપર એટેક કરવા માટે પણ ઉપયોગ કરી શકે છે. તો એના બદલામાં ભારતે શું કરેલું છે? એના બદલામાં ભારતે ભારતનો જે પ્રીડેટર બી પ્લાન જે છે એને એક્ટિવેટ કરવાની વાત કરેલી છે. તો પ્રીડેટર બી પ્લાન શું છે એ આપણે જાણવાની કોશિશ કરીશું. આ જે ડ્રોન જે છે, આ એટેક ડ્રોન, એ બીજા અન્ય ડ્રોનથી કઈ રીતે અલગ છે? ચાઇના અને પાકિસ્તાનનો ઉદ્દેશ્ય શું છે? અને ભારતનો પ્રીડેટર પ્લાન બી શું છે? આના વિશે આપણે જાણવાની કોશિશ કરીશું. સૌથી પહેલાં તો જોઈએ કે પહેલો પ્રશ્ન એ થાય કે ચાઇનાએ આ જે ડ્રોન જે છે એ પાકિસ્તાનને શા માટે આપેલા છે. ટોટલ 4 ડ્રોન આપેલા છે, બરાબર. બે બેના બે સેટ છે, 2+2, એટલે કે ટોટલ 4 ડ્રોન આપેલા છે. તો ચાઇનાએ પાકિસ્તાનને આ આપવાનું એનું મુખ્ય કારણ શું છે? તો તમને ખ્યાલ હશે કે ચાઇનાની અંદર, પાકિસ્તાનની અંદર ચાઇનાનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. કયો? સીપેક, બરાબર. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર. તો એનું સંરક્ષણ કરવા માટે, એને પ્રોટેક્શન આપવા માટે, અને ગ્વાદર પોર્ટ, ચાઇનાએ પાકિસ્તાનની અંદર ગ્વાદર પોર્ટ પણ બનાવેલું છે, એની માટે આ આપેલા છે, એના પ્રોટેક્શન માટે. સીપેક, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જે છે એ ચાઇના માટે અત્યંત મહત્વનો પ્રોજેક્ટ છે. કેમ? કારણ કે એ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાંથી નીકળે છે, અને સીપેક જે છે એ ચાઇનાને સીધો તે ઇન્ડિયન ઓશનની અંદર, હિન્દ મહાસાગરની અંદર એક્સેસ આપે છે. કઈ રીતે? જો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ, આ મેપ છે, બરાબર. અહીંયા ચાઇના છે, આ અફઘાનિસ્તાન છે, આ ઈરાન છે, આ પાકિસ્તાન છે, અને અહીંયા ઇન્ડિયા છે, બરાબર. તો ભારતના POK-માંથી પણ આ જે રસ્તો જે છે એ નીકળે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ડાયરેક્ટ તે અહીંથી આ રસ્તો નીકળી અને અહીંયા ઇન્ડિયન ઓશનની અંદર, હિન્દ મહાસાગરની અંદર એને એક્સેસ આપે છે. એટલા માટે આ જે છે એ એમની માટે ખૂબ જ મહત્ત્વનો છે. તો એના માટે આ ડ્રોન્સ આપેલા છે એવું માનવામાં આવે છે. પરંતુ કદાચ આનો છુપાયેલો ઉદ્દેશ્ય બીજો પણ હોઈ શકે છે. ઓસ્ટેન્શિયલી ટુ પ્રોટેક્ટ ધ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, એના વિશે તે અત્યારે તો વાત કરવામાં આવેલી છે, બરાબર. PLA, પીપલ્સ લિબરેશન આર્મી, ચાઇનાની જે નેવી જે છે એને નવો એક બેઝ પણ બનાવેલો છે. ગ્વાદર પોર્ટ જે છે એણે પાકિસ્તાનમાં બનાવેલું, ત્યાં નવો બેઝ બનાવેલો છે. તો એને પ્રોટેક્ટ કરવા માટે પણ આ બનાવેલું છે. ઓરિજિનલી વેલ્યુ, હવે આ સીપેક જે છે, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, એની વેલ્યુ, એની કિંમત $46 બિલિયનની હતી, જે 2017માં વધી અને $62 બિલિયન થઈ ગઈ હતી, બરાબર. તો આ પણ તમને ખબર હોય છે. એટલે કે ચીનનો આ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, અને એમાં ઘણા બધા પૈસા પણ એણે ઇન્વેસ્ટ કરેલા છે, $62 બિલિયનનો. ચીન દ્વારા એવું કહેવામાં આવે છે કે આ એનો એક ક્રાઉન જ્વેલ છે, બરાબર. ગ્વાદર પોર્ટ અને આ જે સીપેક જે છે એ એનો ક્રાઉન જ્વેલ છે, એટલે કે અતિ મૂલ્યવાન, અતિ મોંઘો પ્રોજેક્ટ છે. ગ્વાદર શું છે એ પણ જોઈ લઈએ. એ પાકિસ્તાનમાં ચીને એક બંદર બનાવેલું છે, ઇન ધ હાઈલી રિટેલ સાઉથ વેસ્ટર્ન પ્રોવિન્સ ઇન બલુચિસ્તાન. બલુચિસ્તાનની અંદર આવેલું છે, આ પણ તમને ખબર છે. પાકિસ્તાનના અલગ અલગ પ્રાંત છે, જેમાંનો એક પ્રાંત છે બલુચિસ્તાન, બરાબર. ઇઝ ડિસ્ક્રાઇબ ક્રાઉન જ્વેલ ચાઇનાનું. આ પણ ઘણા બધા ડોલર એણે અહીંયા ઇન્વેસ્ટ કરેલા છે. અને ચાઇનાનો એક પ્રોજેક્ટ છે, કયો? BRI એટલે શું? તો કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. એનો સૌથી મોટો પ્રોજેક્ટ કયો છે? બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. આ બધા એના નાના નાના ભાગ છે. સીપેક, પછી આ ગ્વાદર પોર્ટ અને બીજા પણ અલગ અલગ ભાગ જે છે એ બધા BRI-ના જ ભાગ છે, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવના. આ તમને ખબર હોવી જોઈએ. હવે બીકોઝ ગ્વાદર પોર્ટ ઓપન્સ ડિરેક્ટલી ઇન ધ ઇન્ડિયન ઓશિયન રીઝન એન્ડ ગીવ્સ ચાઇના સ્ટ્રેટેજિક એક્સેસ. મેં તમને પહેલાં જ કહી દીધું કે ગ્વાદર પોર્ટ જે છે એ ડાયરેક્ટ ચાઇનાને ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગરની અંદર એને એક્સેસ આપે છે. જો અહીંયા ચાઇના છે, અહીંયા ભારત છે, અહીંયા પાકિસ્તાન છે, તો ચાઇનાએ જે બનાવેલું છે પોર્ટ એ અહીંયા બનાવેલું છે, અહીંયા ગ્વાદર પોર્ટ જે છે. તો અને સીપેક જે છે અહીંથી નીકળે છે, તો અહીંથી ડાયરેક્ટ આવી રીતે આવી જાય તો એને ડાયરેક્ટ આખો હિન્દ મહાસાગર છે, અહીંયા વ્હાઇટ જે છે એ હિન્દ મહાસાગર છે. તો ચાઇનાને હિન્દ મહાસાગરનો ડાયરેક્ટ એક્સેસ મળી જાય છે. તમને એ પણ ખ્યાલ હોવી જોઈએ કે આ ઈરાન છે, ઈરાનમાં ભારતે ચા બહાર પોર્ટ બનાવેલું છે, બરાબર. ઈરાને ભારતમાં, ભારતે ઈરાનની અંદર ચા બહાર પોર્ટ બનાવેલું છે, આ પણ તમને ખબર હોય. બંને બાજુમાં જ પોર્ટ આવેલા છે. તો ચાઇના માટે એક સ્ટ્રેટેજિક પોઈન્ટ શું છે કે એને ઇન્ડિયન ઓશનનો પણ ભાગ મળી જાય છે, ઇન્ડિયન ઓશનનો એક્સેસ મળી જાય છે, બરાબર. હવે જો બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ, પાક એન્ડ ચાઇના વિલ જોઈન્ટલી, પાકિસ્તાન અને ચાઇના એક આ 48 GJ2 આવો એક પ્લાન પણ વિચારી રહ્યા છે. અત્યારે તો ચાઇનાએ પાકિસ્તાનને 4 ડ્રોન આપી દીધેલા છે, પરંતુ એની પાછળ આગળ ભવિષ્યમાં એવો 48 GJ2 નામનો પ્લાન પણ એક્ટિવેટ કરવાના છે. આ પ્લાન શું છે એ પણ જોઈએ. ધ સપ્લાય ઓફ 2 સિસ્ટમ, બરાબર. બે ડ્રોનની અંદર ટોટલ 2+2, એકની અંદર બે ડ્રોન છે, બરાબર, એટલે 2 સિસ્ટમ છે. ગ્રાઉન્ડ કમ્સ એહેડ ઓફ બીજિંગ્સ પ્લાન ટુ જોઈન્ટલી પ્રોડ્યુસ 48 GJ2 ડ્રોન્સ. આ ડ્રોન, આ પ્રકારના ડ્રોન એવો બનાવવાના છે. ધ મિલિટરી વર્ઝન વિંગ લુંગ 2, બરાબર. ચાઇનાનું એક વિંગ લુંગ 2 નામનું ડ્રોન છે જ તે, એનું મિલિટરી વર્ઝન બનાવવાના છે. અત્યારનું જે છે એ નેવી વર્ઝન છે, બરાબર. આ પણ ડિઝાઇન ઇન ચાઇના યુઝ બાય પાકિસ્તાન એરફોર્સ. આ જે છે એ બનાવશે, એ પાકિસ્તાનની એરફોર્સ જે છે એ એનો ઉપયોગ કરશે. ધ ચેંગડુ પેટ્રોયક, બરાબર, ઓલ્સો નેન એઝ વિંગ લુંગ. વિંગ લુંગ જે છે એ ચાઇનાનું મેલ એક રીતનું
ड्रोन जे बराबर पण ए मेल छे अने यूएवी छे तो मेल अने यूएवी शू छे ए जोईए तो के ए मीडियम एल्टीट्यूड लॉन्ग एंड्योरेंस छे कोण कक विंग लॉन्ग अने बीजू ए यूएवी એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ છે બરાબર અનમેન્ડ એટલે કે માણસ વગર એ જે ડ્રોન જે છે એની અંદર માણસ હશે નહીં ડ્રોન નો ઉપયોગ શું થઈ શકે છે પહેલા તો એ તમને ખબર જોઈએ ડ્રોન નો ઉપયોગ સર્વેલન્સ એટલે કે નિરીક્ષણ કોઈ પણ વસ્તુની ઉપર નજર રાખવા માટે થઈ શકે છે અને એનો બીજો ઉપયોગ એટેક એટલે કે હુમલો કરવા માટે પણ થઈ શકે છે બરાબર આ બંને વસ્તુ તમને ખબર હોવી જોઈએ તો આ જે વિંગ લુંગ જે છે એ ચેંગડુ એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી ગ્રુપ ઇન એ ચાઇનાની અંદર આ કંપનીએ બનાવેલું છે એટલું બધું મહત્વનું છે નહીં અહીંયા પણ એનો તમે ફોટો જોઈ શકો છો બરાબર એટેક માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે આ ફોટો છે આ રસ્તા થાય કે ચાઇનાએ પાકિસ્તાનને આવી રીતે બે ડ્રોન આપેલા છે તો એના બદલામાં ભારતે શું કરેલું છે તો ભારતે એવું વિચારેલું છે કે ભારત પ્રીડેટર બી જે છે ભારતનો પ્લાન પ્રીડેટર બી એને એક્ટિવેટ કરશે તો પ્રીડેટર બી શું છે પ્રીડેટરનો મતલબ શું થાય પહેલાં પ્રીડેટરનું ગુજરાતી થાય શિકાર કરો પ્રીડેટરનો મતલબ શું થાય શિકાર કરો તો પ્રીડેટર બી જે છે એ એક પ્રકારનું ડ્રોન છે એક પ્રકારનું શું છે ડ્રોન પરંતુ આ ડ્રોન જે છે એ ભારત અમેરિકા પાસેથી માંગેલું છે ભારતે અમેરિકા પાસે માંગેલું કે અમને પણ આવું પ્રીડેટર બી ડ્રોન જે છે એ આપો અમેરિકા પાસે આવું ડ્રોન છે જેવું ચાઇના પાસે છે એવું તે બરાબર તો ઇન્ડિયા હેઝ ગોન ટુ યુએસ ભારત અમેરિકા પાસે આ ડ્રોન માંગવા ગયું છે આ પણ હિન્દુસ્તાન ટાઈમ્સનો જ આર્ટિકલ છે બરાબર ચાઇના જો આ બંને અલગ અલગ આર્ટિકલ છે એ બંને કમ્બાઈન કરીને હું તમને સમજાવું છું ચાઇનાઝ એગ્રેસિવ પોસ્ચર ઇન લદાખ વેર ધ ટુ આર્મીસ લદાખની અંદર પણ સ્ટેન્ડ ઓફ થયેલું હતું જ્યાં બંને આર્મી એકબીજાની સામે સામે આમને સામે આવી ગયેલી હતી તો ત્યારે ચાઇનાને એ પણ એક પ્રશ્ન હતો કે કદાચ ભારત જે છે એ જે આ ગ્વાદર પોર્ટ અથવા તો જે સીપેક જે છે એ પીઓકેમાંથી નીકળે છે તો કદાચ ભારત સીપેક ઉપર ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ઉપર હુમલો કરી શકે છે એટલે ચાઇનાએ આ પગલું લીધેલું છે પરંતુ આની સિવાય બીજું કારણ પણ હોઈ શકે છે યુએસ ઇટ્સ રિન્યુડ ઇન્ટરેસ્ટ આજે અમેરિકાનું આજે પ્રીડેટર બી ડ્રોન જે છે પ્રીડેટર 13 બરાબર આ તો એ પણ એ મેલ છે મેલ એટલે શું કે મીડિયમ એલ્ટિટ્યૂડ લોંગ એન્ડ્યોરન્સ બરાબર આ તમારે યાદ રાખવાનું છે કારણ કે મેલ જે છે એ સ્ટેટમેન્ટવાળા વાક્યમાં પૂછાઈ જશે કે એ શું છે બરાબર ઇન્ડિયા રિવ્યુઝ મેલ આર્મ્ડ પ્રીડેટર બી પ્લાન એઝ પાકિસ્તાન ટુ ગેટ ફોર એટેક ડ્રોન્સ ભારતે એના બદલામાં શું કરેલું છે તો ભારતે પ્રીડેટર બી પ્લાન જે છે એ એક્ટિવેટ કરેલો છે ઇન કેટ પરફોર્મ ડ્યુઅલ ફંક્શન આના કારણે બે પ્રકારના કાર્યો એકસાથે થઈ જશે ઇટ નોટ ઓનલી કલેક્ટ ઇન્ટેલિજન્સ થ્રુ સર્વેલન્સ આજે પ્રીડેટર બી ડ્રોન જે છે એ શું કરશે તો કે એ સર્વેલન્સ એટલે કે નિરીક્ષણ આ બધું તો કરશે તેના કારણે ઇન્ટેલિજન્સ ઇનપુટને આ બધી વસ્તુ મળશે સાથે સાથે તે એટેક પણ કરી શકશે રીકનેક્શન બટ ઓલ્સો લોકેટ એન્ડ ડિસ્ટ્રોય ધ ટાર્ગેટ વિથ મિસાઇલ્સ ઓર લેસર ગાઈડેડ બોમ્બ્સ બરાબર આ જે છે આ પ્રીડેટર ડ્રોન બરાબર એ સાથે સાથે ડેસ્ટ્રો એટલે કે નાશ પણ કરી શકશે લેસર ગાઈડેડ બોમ્બ અને મિસાઇલનો પણ નાશ કરી શકશે સર્વેલન્સ એટલે કે નિરીક્ષણ તો કરી શકશે સાથે સાથે એટેક પણ કરી શકશે આ એનો ફોટો પણ તમે અહીંયા જોઈ શકો છો બરાબર હવે આ જે પ્રીડેટર જે છે એને અમેરિકાની અંદર MQ-9 કહેવામાં આવે છે પ્રીડેટર અને MQ-9 બંને એક જ છે પરંતુ નામ બંનેને અલગ અલગ છે અમેરિકામાં તેને MQ-9 કહે છે પ્રીડેટર એટલે શિકાર કરવો ધ જનરલ એટોમિક્સ MQ-9 બરાબર MAV આ પણ એક UAV છે UAV એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ એક એવું ડ્રોન કે જેની અંદર માણસ હોતો નથી એની અંદર પાયલોટ કે એવું હતું નથી બરાબર રિમોટ દ્વારા કંટ્રોલ કરવાનું હોય છે કેપેબલી ઓફ રિમોટલી કંટ્રોલ ઓર ઓટોનોમસ ફ્લાઇટ ઓપરેશન્સ ડેવલપ બાય કોના દ્વારા ડેવલપ કરવાનું જનરલ એટોમિક એરોનોટિકલ સિસ્ટમ બરાબર અમેરિકાની આ કંપની છે એના દ્વારા બનાવવામાં આવેલું છે અને અમેરિકાની એરફોર્સ જે છે એ આનો ઉપયોગ કરે છે એ પણ તમને ખબર છે અને આજે પ્રીડેટર ડ્રોન જે છે એ એક રીતે સારું છે કેમ કારણ કે એનો યુદ્ધની અંદર પણ ઉપયોગ થઈ ગયો છે જો મોટાભાગના જે આજે એરક્રાફ્ટ પછી વિમાન પછી આ હેલિકોપ્ટર આ બધા જે છે એ વધારે સફળ ક્યારે ગણાય છે વધારે સફળ એ ત્યારે ગણાય છે જ્યારે એનો યુદ્ધમાં ઉપયોગ થઈ ગયો કારણ કે જ્યારે એનું ટેસ્ટિંગ કરેલું હોય ત્યારે વસ્તુ અલગ હોય છે અને યુદ્ધમાં એનો ઉપયોગ થાય ત્યારે વસ્તુ અલગ હોય છે તો આજે પ્રીડેટર જે છે એટલે અથવા તો MQ-9 એનો યુદ્ધમાં પણ ઉપયોગ થઈ ગયો છે કઈ જગ્યાએ તો કે ઇરાક અફઘાનિસ્તાન સિરિયાના જે થિયેટર અમેરિકા જે છે જ્યારે અહીંયા લડતું હતું બરાબર તો ત્યારે આનો ઉપયોગ થઈ ગયો છે એટલે આપણને એ પણ ખબર પડી ગઈ છે કે યુદ્ધમાં આ સારું છે કે ખરાબ બરાબર કેપેબિલિટી આની કઈ કઈ કેપેસિટી શું છે તો કે હેલ ફાયર મિસાઇલ પણ એટેક કરી શકે છે અને 500 પાઉન્ડનો લેસર ગાઈડેડ બોમ્બ પણ એ એટેક કરી શકે છે આ પણ તમને ખબર હોય છે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો હવે જો ચાઇના વિશે આપણે આટલી વસ્તુ જોઈએ છે તો અહીંયા આપણે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ચાઇના જે છે એ સાઉથ વેસ્ટ એશિયાની અંદર બરાબર સાઉથ વેસ્ટ એશિયાની અંદર અથવા તો એશિયાની અંદર વારંવાર બધાને ડ્રોન વેચવાનું કાર્ય કરે છે તો ચાઇનાનો આના કારણે ફાયદો થયો છે બરાબર કે ચાઇના આવી રીતે બધાને ડ્રોન વેચવે કરે છે અને એના કારણે એ શું થઈ ગયું છે ઇન વેસ્ટ એશિયા ઇમર્જ એઝ ધ લાર્જેસ્ટ એક્સપોર્ટર ઓફ આર્મડ ડ્રોન્સ એશિયાની અંદર ચાઇના સૌથી વધુ ડ્રોન વેચવાવાળું બની ગયું છે તો આવું એને કરવું જોઈએ નહીં સિપ્રીનો રિપોર્ટ જોઈએ સિપ્રી શું છે એ આજે સવારે ત્યાં આપણે આર્ટિકલ જોયો હતો એમાં જોયું હતું કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરાબર એના ડેટા અનુસાર ચાઇના હેડ ડિલિવર્ડ 163 જેટલા ડ્રોન અથવા તો યુએવી અનમેન્ડ
એરિયલ વ્હીકલ એને જે છે એ કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, અલ્જેરિયા, સાઉદી અરેબિયા અને યુએઈ આને 2008 થી 2018ની વચ્ચે આટલા ડ્રોન જે છે એ એમને વેચેલા છે. ચાઇના ડિલિવર્સ વેપન્સ વિધાઉટ રેગ્યુલેશન. તો અહીંયા બીજો આખા વિશ્વ માટે પણ એક પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ચાઇના જે પણ જે કોઈ પણ દેશ હોય એને આવી રીતે આ પ્રકારના હથિયાર, આ પ્રકારના ડ્રોન જે છે એ વેચી દે છે. તો એક રીતે ગ્લોબલ પીસ, વૈશ્વિક શાંતિ માટે આ સારી વસ્તુ નથી. કેમ? કારણ કે અમુક દેશ જે છે એ આનો ઉપયોગ આતંકવાદ માટે પણ કરી શકે છે, ટેરરિઝમ માટે પણ કરી શકે છે. તો એની માટે કંઈક રેગ્યુલેશન હોવું જોઈએ. જેમ કે વાત કરીએ તો અમેરિકા જે છે એ અમેરિકા પણ દુનિયાની અંદર સૌથી વધુ હથિયારો વેચે છે, પરંતુ અમેરિકા જે હથિયાર વેચે છે તો એની ઉપર અમુક પ્રકારનું રેગ્યુલેશન હોય છે. કેવું રેગ્યુલેશન? તો તે ઈરાન જેવા દેશને અથવા નોર્થ કોરિયા આવા અમુક દેશ છે એને આ હથિયાર વેચતો નથી, અથવા તો હથિયાર વેચે તો એની ઉપર કંઈક રેગ્યુલેશન રાખે છે. પરંતુ ચાઇનાનું એવું કંઈ છે નહીં, ચાઇના માત્ર પોતાનો પ્રોફિટ જોઈએ છે, જ્યાં મજા આવે અહીંયા વેચી દે છે. બરાબર? તો અહીંયા આ એ જ વસ્તુ બધી આપેલી છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ચાઇના હેઝ નો સચ ક્વાન્સ. ચાઇના જે છે આવું કોઈ વિચારતું નથી. ચાઇના વિલ જોઈન ગ્લોબલ પેક્ટ ટુ રેગ્યુલેટ આર્મ્સ સેલ્સ ધેટ હેઝ બીન. બરાબર? જો અહીંયા બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ચાઇનાએ જે છે એ થોડા સમય પહેલાં તે યુએન આર્મ્સ ટ્રેડ ટ્રીટી જે છે એ સાઇન કરેલી હતી, અને અમેરિકા આ ટ્રીટીમાંથી નીકળી ગયું હતું. યુનાઇટેડ નેશન્સની એક ટ્રીટી છે, યુનાઇટેડ નેશન્સની સંયુક્ત રાષ્ટ્રની એક સંધિ છે. કેવી સંધિ? તો કે યુનાઇટેડ નેશન્સ આર્મ ટ્રેડ ટ્રીટી. આર્મ એટલે કે હથિયારો, ટ્રેડ એટલે કે એનો હથિયારોના વ્યાપાર કરવાની માટેની સંધિ છે. એની અંદર એવું કીધેલું છે કે આ જે બધા હથિયારો વેચવાના છે તો એ ગમે આવે જે નબળા દેશ અથવા આતંકવાદવાળા દેશ છે કોઈ પણ દેશને વેચી શકાય નહીં. એની અંદર એવી જ વાત કરવામાં આવેલી છે કે કોઈ પણ હથિયારો તમે વેચો તો એની માટેનું રેગ્યુલેશન પણ કરો, એટલે કે એનું નિયંત્રણ પણ કરો. એમ નહીં કે મજા આવે એને વેચી દો. જેમ કે પાકિસ્તાન, તો પાકિસ્તાન જે છે તો તમને ખ્યાલ જશે પાકિસ્તાન સ્ટેટ બેઝડ ટેરરિઝમ પણ ફેલાવે છે, એટલે કે પોતાના રાષ્ટ્રની અંદર જ તે આતંકવાદને અથવા આતંકવાદીઓને પનાહ આપે છે. તો આવી વસ્તુ કરવી જોઈએ નહીં. ચાઇનાએ આ વસ્તુ જોઈન કરેલી છે, બરાબર, યુનાઇટેડ નેશન્સની આર્મ ટ્રેડ ટ્રીટી જોઈન કરેલી છે, તેમ છતાં પણ તે આનું પાલન કરતું નથી અને બીજા જેવા તેવા દેશને આ બધા હથિયારો વેચે છે. બરાબર? આ અહીંયા જે આર્ટિકલ આપેલું છે આ એના વિશે વાત કરે છે. બરાબર? આ તમને ખબર હોવી જોઈએ કે જેના કારણે વિશ્વની જે પીસ એન્ડ સ્ટેબિલિટી જે શાંતિ જે છે એ એક રીતે જોખમાય છે. ચાઇનાઝ જો હવે ચાઇનાનું આ જે એટેક ડ્રોન જે છે 12 એર ટુ સરફેસ એર મિસાઇલ, બરાબર, આ જે મિસાઇલ અને આ જે ડ્રોન જે છે એ અત્યારે તે યુએઈ દ્વારા ઉપયોગ કરવામાં આવેલું હતું લિબિયાની અંદર તુર્કીસ બેકડ ગવર્મેન્ટ ત્રિપોલી એની અંદર આજે હુમલો થયો હતો. બરાબર? તો એના માટે આ ચાઇનાનું જે ડ્રોન હતું એનો ઉપયોગ થયો હતો. જો ચાઇનાએ એ ડ્રોન ન આપેલો તો એ હુમલો અટકાવી શકાતો હતો. બરાબર? આ પણ તમને ખબર હોય છે. 4 ઓફ ધેમ વર શોટ ડાઉન ઇન ધ લાસ્ટ 2 મંથ્સ. લિબિયાની અંદર આનો ઉપયોગ થયો હતો. તો રીટ્યુઅર્સ નામનું જે અખબાર જે છે એની અંદર પણ આ રિપોર્ટ આવેલો છે. યુએન રિપોર્ટ ફાઇન્ડ્સ લાઇકલી યુઝ ઓફ આર્મ ડ્રોન ઇન લિબિયા બાય હફ્તાર ઓર થર્ડ પાર્ટી. થર્ડ પાર્ટી એટલે કે એ ચાઇનાની વાત કરવામાં આવી છે. બરાબર? તો આ તમને